બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા આજે સુરતના પૂર્ણ વિસ્તારમાં તળાવ ખાતે આવેલા આઇસોલેશન સેન્ટરની મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. પોતાના સાથી મિત્રો સાથે આઇસોલેશન સેન્ટરમાં પહોંચ્યા ત્યારે ત્યાં જ હાજર ભાજપના જ કાર્યકર્તાઓએ તેમનો ઉગ્ર વિરોધ કરતા સાંસદ પ્રભુ વસાવા શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા. પૂણા વિસ્તારમાં આવેલા આઇસોલેશન સેન્ટરની મુલાકાત કરવા એટલે કે તેમના વિસ્તાર એટલે કે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા પહોંચ્યા. જ્યાં હાજર રહેલા મહેશ હીરાબરા નામના વ્યક્તિએ બધાની વચ્ચે જ ખડાવી નાખ્યા. તેમણે જણાવ્યું કે બીજી લહેર પૂરી થઈ ગયા બાદ આવ્યા છો, અત્યાર સુધી ક્યાં હતા? તમને શરમ આવવી જોઈએ. ઇલેક્શનમાં તમારી માટે કામ કરતા લોકોની પણ તમે ચિંતા ન કરી. કોર્પોરેશન ચૂંટણીમાં જીવના જોખમે તમારા માટે અમે મતની ભીખ માંગવા નીકળ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓએ તેમનો ઉગ્ર વિરોધ કરતા સાંસદ પ્રભુ વસાવા શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા. આઇસોલેશન સેન્ટરની મુલાકાત દરમિયાન આ પ્રકારે કોઈ વિરોધ કરશે તેવું કલ્પના પણ નહોતી કરી. સાંસદે તેમની કોરોના સંક્રમણ દરમિયાન નબળી કામગીરીને કારણે ઝટકડી મળી. પ્રભુ વસાવા બોલતા રહ્યા કે તમે મારા સ્વજનો ગુમાવ્યા છે તેની હું લાગણી સમજી શકું છું, પરંતુ મહેશ હીરપરાએ તેમની સંવેદનાની વાત જાણે એક ઔપચારિકતામાં લઈ લીધી. આ એ જ કાર્યકર છે જેણે થોડા દિવસ પહેલા ઇન્જેક્શન લઈને સુરતના મેયરનો પણ ઉઘરો લીધો હતો. મેયરને જાહેરમાં ખખડાવ્યા હતા અને તેમણે પણ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જે પાર્ટી માટે કામ કર્યું, જે પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમના માટે આ મેયરથી લઈને ધારાસભ્ય સાંસદને ફોન ઉપાડી જવાબ આપવાનો સમય નથી. આવા નેતા જે પાર્ટીના કાર્યકરોની સેવા નથી કરી શકતા તે પ્રજાની શું સેવા કરશે? તેમણે આવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોરોના સંક્રમણમાં એક વર્ષનો સમય વીત્યા બાદ બીજી લહેરના અંતે સાંસદને પોતાના જ મત વિસ્તારમાં જોતા સ્થાનિક લોકો ક્રોધિત થઈ ગયા. સાંસદની ગરિમા ઝડપ્યા વગર જ રીતસરના તેમણે પોતાની જવાબદારીનું ભાન કરાવી દીધું. સાંસદ પ્રભુ વસાવાના ચહેરા ઉપર પોતાના થઈ રહેલા અપમાનનો ભાવ સ્પષ્ટ દેખાતો હતો. આઇસોલેશન સેન્ટરમાંથી સાંસદ પ્રભુ વસાવા વિલામોડે પરત ફર્યા હતા. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.